હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. એરંડા બજાર વિશે આ વિડીયોની અંદર વાતચીત કરીશું. મિત્રો, એરંડાના વાયદા શુક્રવારે પણ ઘટ્યા હતા, શનિવારે બજાર બંધ હતી, પણ સોમવારે ફરીથી ખુલી ત્યારે વાયદા બજારમાં સારો એવો લગભગ 2.5% જેટલો ઘટાડો હતો. અને આ ઘટાડાનું એકમાત્ર કારણ યુદ્ધની પરિસ્થિતિ છે. ઇઝરાયલ અને ઈરાન આ બંને દેશો વચ્ચે યુદ્ધના પણ કારા વાગી રહ્યા છે. કેટલાક હુમલાઓ પણ સામસામે થયા છે અને એની અસરથી બધી જ કોમોડિટી બજાર, બધી શેર બજારમાં ગભરાટનું વાતાવરણ છે. એટલે ખુલતી બજારમાં એરંડામાં પણ વેચવાલી હતી, કારણ કે જો યુદ્ધ થઈ જાય તો માંગ ઉપર તાત્કાલિક પ્રભાવ પડે એવી શક્યતા દેખાણી, એટલે વાયદામાં વેચવાલી છે. અને એપ્રિલ મહિનાનો વાયદો 82 રૂપિયા ઘટીને અત્યારે લગભગ 11 વાગે આવ્યા છે, ત્યારે 5,880 ની સપાટીએ છે. અને મે મહિનાનો વાયદો 57 રૂપિયા ઘટીને 5,845 ની સપાટીએ છે. મિત્રો, અત્યારે કારણ માત્ર યુદ્ધનું છે. થોડીક આવકો પણ સોમવારને લીધે સુધરી છે. આવક લગભગ 1.5 લાખ ગુણી જેવી થતી હોય છે, પણ આજે સોમવારને લીધે રજા પછી 1,80,000 થી 1,85,000 ગુણી થવાની ધારણા છે માર્કેટિંગ યાર્ડોની અંદર. એટલે પણ વાયદા ઉપર થોડુંક દબાણ હતું. પણ અત્યારે યાર્ડની વાત કરું, પછી તમને વાયદામાં ટેકનિકલ શું થઈ શકે એની વાત કરું, તો રાજકોટ યાર્ડની અંદર 1,200 ગુણીની આવકે 1,070 થી 1,105 નો ભાવ હતો, લગભગ 5-1 રૂપિયા લીલા છે. આજે ગોંડલની અંદર 2,500 ગુણીની આવક 1,090 થી 1,130 ના ભાવ હતા. જૂનાગઢમાં 700 ગુણીની આવક 1,070 થી 1,105 ના ભાવ હતા. જામનગરમાં 1,300 ગુણીની આવક 1,050 થી 1,095 હતા. અને અન્ય સૌરાષ્ટ્રના બીજા જે યાર્ડ છે એની અંદર લગભગ 3,500 ગુણીની આવક સામે 1,070 થી 1,110 ના ભાવ હતા. સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે તો સરેરાશ મળીને 1,060 થી લઈ અને 1,140 સુધીના, કે બહુ સારો માલ હોય તો 1,150 સુધીના ભાવ હતા. બજાર ઢીલી છે એટલે દિવેલની અંદર પણ 1,165-1,170 ના ભાવ બોલાતા હતા કંડલા ડિલિવરીની શરતે, અને FSGમાં 1,180 રૂપિયા ના ભાવ હતા. મિત્રો, વાયદાની વાત તમને કહીએ તો તમને અગાઉ કહ્યું તો એ જ રીતે 5,800 નું લેવલ ટેકારૂપ સ્તર છે અને 6,200 પ્રતિકારક સપાટી છે. આ બંને જે ભાવની રેન્જ આપી છે એની વચ્ચે જ બજાર ચાલશે. 5,800 નું સ્તર વાયદો તોડે એપ્રિલ મહિનામાં તો એની અંદર 5,725 સુધીનો ઘટાડો થવાની સંભાવના રહેલી છે. એ સિવાય 5,800 થી 6,200 ની રેન્જમાં વાયદો અથડાતો રહેશે. હાલ પૂરતું એરંડામાં હળવી વેચવાલી કરવાની સલાહ છે. ઉછાળે વેચતા રહેવું અને ઘટાડો આવે ત્યારે અટકી જવું, આ સ્ટ્રેટેજી એરંડામાં અપનાવી જોઈએ. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત કરીશ અને ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.